सूरत शहर में आगामी 28 सप्टेम्बर दिवसे गणेश उत्सव निमित्ते विसर्जन यात्रा और 29 सप्टेम्बर दिवसे ईदे मिलाद जुलूस शांतिपूर्ण सांप्रदायिक एकता माहौल में संपन्न थाय आ उद्देश्य थी माननीय पोलिस कमिश्नर अजय कुमार तोमर साहेब अध्यक्षता में शांति समिति की बैठक में हिंदू मिलन मंदिर महंत अमरीश शाह नंदजी महाराज शहरना माजी मेयर कदीर पीरजादा महामंडलेश्वर जी पारसी समाज आगेवान एस डी करंजिया साहेब जी तमाम जॉइंट पोलिस कमिश्नर गणेश उत्सव समिति प्रमुख अनिल भाई बिस्किटवाड़ा सूरत शहर सिद्धतूत नबीब कमिटी अध्यक्ष सैयद सिराज जी सूरत शहर ईदे के मिलाद कमिटी तरफ थी अब्बास शेख जी ताजिया कमिटी प्रमुख असद भाई कल्याणी जी बधा डेप्यूटी पोलिस कमिश्नर एसपी अने बधा पोलिस स्टेशन पोलिस इंस्पेक्टर गणेश उत्सव विसर्जन यात्रा ने ईदे मिलाद जुलूस यात्रा में कानून व्यवस्था बनी रहे आ संदर्भ में बधा आयोजकों शांति समिति सभ्य आयोजकों शांति समिति सदस्य ने जरूरी मार्गदर्शन आप कदीर पीरजादा माजी मेयर शांति समिति मेम्बर आज सूरत शहर की शांति समिति की सभा माननीय पोलिस कमिश्नर साहेबना अध्यक्षता ने मड़ी थी जेमा हिंदू मिलन मंदिर सूत्रधार अने गणेश उत्सव समिति चेरमेन अमरीशानंद महाराज साहेब गणेश उत्सव समिति कार्यकारी प्रमुख भाई बिस्किटवाला यशदी भाई करंजिया माननीय पोलिस कमिश्नर श्री तोमर साहेब अने वरिष्ठ आगेवानों समाज आगेवानों गणेश उत्सव समिति ईदे मिलादुन्नबी कमिटी अमरा बदा मानवंता सभ्यों हाजर था अने 28 तारीखे जे गणेश विसर्जन थवानु छे एमा बदा साथे मळीने भाईचारा साथे कौमी एकता साथे काम करीशुं अने 29 तारीखे अमारो ईदे मिलादुन्नबीनो जुलूस जे पैगंबर साहेबना जन्मदिवसे उजववामां आवे छे ए उजवीशुं अने साथे पर्युषण आ तमाम त्योहारो प्यार मोहब्बतथी कौमी एकताथी भाईचाराथी उजवाय અને આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને રંગે ચંગે આ તહેવારો ઉજવીએ. આપણું નામ ને શું હતું આજે કાર્યક્રમમાં? અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ સુરત શહેર અને ઉત્સવ સમિતિ. આજે સુરત શહેરની શાંતિ અને કોમી એકલાસ ભર્યું વાતાવરણ રહે તેના માટે શ્રી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારની ઉજવણી માટે જે જુલૂસ નીકળે છે તેની નિમિત્તે આજે એક શાંતિ સમિતિની માન્ય પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબની અધ્યક્ષતામાં આજે મળી હતી સાયન્સ સેન્ટર ખાતે. અને આ સાયન્સ સેન્ટર ખાતે પરમ પૂજ્ય સ્વામી અમરીશનજી મહારાજ જે ગણેશ સમિતિ આ સ્થાપક અધ્યક્ષ છે, સાથે સાથે મહામલેશ્વર 1008 શ્રી સીતારામદાસજી બાપુ અને મુસ્લિમ સમાજના અગ્રણી કદીભાઈ બિરજાદા અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહીને આજે સમગ્ર શાંતિ સમિતિને સુરતમાં મેસેજ આપ્યો છે કે આ બધો ઉત્સવ અને તહેવાર ખૂબ શાંતિપૂર્ણ પરિપૂર્ણ થાય તેના માટે મુસ્લિમ સમાજ તરફથી પણ જે 28 તારીખનું ઈદે મિલાદ જુલૂસ હતું તેને 29 તારીખ કરવામાં આવી છે, તેને પણ અમે આવકારીએ છીએ અને ખૂબ આભાર માને છે કે આ શહેરને શાંતિ માટે સર્વ સમાજના લોકો સાથે જોડાઈને ખૂબ શાંતિથી આ ઉત્સવ ઉજવાય તેવા પ્રયત્ન કરી રહ્યા હતા. અને આજે માનિક પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ગણેશ આયોજકોને સૂચનો મળ્યા છે તેનું બધા પાલન કરે એ જ મુખ્ય આપનો ધ્યેય છે. તો ચાલો આ વર્ષે ઉત્સવ રંગે ઉત્સવ મોટાથી ઉજવીએ અને કોમી એકલાસ ભાઈ વાતાવરણમાં સુરત નામ સમગ્ર વિશ્વમાં રોશન કરીએ. મીડિયાના હિસાબે આપણે મંડપોલાની અલગ અલગ જેવા મંડપ મૂકેલા છે એ લોકોને તમે શું સંદેશ આપવા માગો છો? હંમેશા સુરત શહેરમાં આટલું મોટું સુરત શહેર હોય ત્યારે ટ્રાફિક અડચણો તેવા મંડપ બનાવવા જોઈએ, સાથે પોલીસ તંત્ર સાથે રાખીને પોલીસ તમને સપોર્ટ કરતી જ હોય છે તેના પણ સકાર લેવા જોઈએ. અને જે લોકોએ જ્યાંનો ભંગ કર્યું હોય તેના માટે પણ સીપી સાહેબે થોડું ખુલ્લું અને ઉકલાવીને એ લોકોને મદદ કરવાની પ્રયાસ કર્યો છે. તો ગણેશોત્સવ સમિતિ એને પણ આવકારે છે. દરેક મૂર્તિકાર મૂર્તિ જે મોટા મોટી મૂર્તિ લાવ્યા તેવાની વિનંતી કે તેઓ ગણેશજીની પ્રતિમા છેલ્લે દિવસે અડચણ ન થાય એવા રૂટ પર પકડે જેને ભગવાન ગણેશજીની મૂર્તિ કશે ખંડિત ન કરવી પડે અને સંપૂર્ણ ભગવાન ગણેશજીની સંપૂર્ણ મૂર્તિ વિસર્જન થાય એવા પ્રયત્ન દરેક કરવા જોઈએ. એના પર આયોજકે પોતે પણ રૂટ નક્કી કરવો જોઈએ અને પોલીસ સ્ટેશનમાં આપવો જોઈએ જેનાથી અમે એમાં મદદરૂપ થઈ શકીએ. મૂળ નામ આજે શું કાર્યક્રમ હતું? કદીર પીરજાદા, માજી મેયર સુરત. શું કાર્યક્રમ હતો આજે? આજે શાંતિ સમિતિની મિટિંગ હતી જેમાં આવનારા દિવસોમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા અને ઈદે મિલાદુન્નબી કમિટી તરફથી જે જુલૂસ કાઢવામાં આવે છે એ જુલૂસ અને તે વખતે કોમી એકતા, ભાઈચારો અને બધા મળીને ખભે ખભા મિલાવીને સુરત શહેરની શાંતિ સાથે એકતા સાથે ભાઈચારા સાથે કેવી રીતે કામ કરવું એને માટે અમરીશાનંદ મહારાજ સાહેબ, માનનીય પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ, જોઈન્ટ કમિશનર સાહેબો અને મિસ્ટર બિસ્કીટવાલા
અમારા ઈદે મિલાદુન્નબી કમિટીના અમારા હોદ્દેદારો ભાઈ અબ્બાસભાઈ સિરાજભાઈ અને અમારી લિંબાયતની કમિટીના હોદ્દેદારો ઊની કમિટીના હોદ્દેદારો બધા ભેગા થયા હતા અને અમારો આ જે પ્રસંગ છે 28 તારીખનો ગણપતિ વિસર્જનનો તેમાં બધે સાથે મળીને કામ કરશું અને 29 તારીખે બધા ભેગા મળીને ઈદે મિલાદનો જુલુસ કાઢીશું. નૈતિક રેશમવાલા, ફી ઇન્ડિયન ન્યૂઝ, સુરત.